નમસ્કાર અન્સોસ કુકબુકમાં તમારું સ્વાગત છે આજે આપણે શિમલા મરચાંનું શાક બનાવીશું આ શાક પંજાબી શાકને ટક્કર મારે તેવું બને છે શિમલા મરચામાં વિટામિન સી વિટામિન એ વિટામિન કે ફાઈબર અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક અને શેર કરજો હવે શાક બનાવવા માટે બે સિમલા મરચાં વજનમાં બસો ગ્રામ અને બે મીડિયમ ટામેટા લીધા છે સિમલા મરચાંના આપણે મીડિયમ પીસ કરી લઈશું અને ટામેટાની પ્યુરી બનાવી લઈશું હવે ગેસ ઓન કરી અને કઢાઈમાં આપણે પહેલાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું પહેલાં આપણે મરચાંને થોડા સાંતળવાના છે બે મિનિટ સાંતળીશું અને એટલું જ આપણે થોડું મીઠું એમાં મરચામાં જરૂર પડે એટલું જ મીઠું અત્યારે ઉમેરીશું અને એને આપણે બે મિનિટ માટે સાંતળીશું થોડા સોફ્ટ થાય ત્યાં સુધી રાખીશું તો થોડીક વાર ઢાંકી બે મિનિટ આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો શિમલા મરચાં આપણને અત્યારે સોફ્ટ દેખાય છે તો હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું બસ આપણે એને વધારે નથી થવા દેવાના ટ્રાન્સફર કરી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને ચપટીક હિંગ અને હવે સાત આઠ કડી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો એની પેસ્ટ ઉમેરીશું અને બરાબર આપણે તેલમાં મિક્સ કરી લઈશું હવે બે લીલા મરચાંના ઝીણા પીસ કરેલા છે તે ઉમેરીશું અહીંયા મરચાં તમારી તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો અને બધું તેલમાં મિક્સ કરી અને થોડુંક થવા દઈશું હવે એક ઝીણી સમારેલી ડુંગળી એને ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે એકાદ મિનિટ સાંતળીશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું તો સેચ કલર બદલાય એટલે હવે આપણે હળદર ઉમેરીશું તો હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું આવી રીતે તેલમાં હળદર ઉમેરવાથી શાકનો કલર સરસ આવે છે તો હવે ટામેટાની પ્યુરી ઉમેરી અને આપણે એમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે આવી રીતે એને મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે આ પ્યુરી મસાલા પૂરતું જ આપણે મીઠું એડ કરીશું મરચાંમાં આપણે મીઠું એડ કરેલું છે હવે કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે થોડું પાણી ઉમેરીશું પાણી અહીં તમારે જેટલું રસો રાખવો હોય જેટલી ગ્રેવી થિકનેસ એની જોતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું પાણી ઉમેરી અને આપણે હવે થોડુંક ઉકળવા દઈશું હવે ચણાનો લોટ એક ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું અને એમાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણો લોટ અંદર શેકાઈ જશે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો સરસ રીતે શેકાઈ જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું હવે શેકેલા તલનો ભૂકો હથકચરો ભૂકો છે એ ઉમેરીશું દોઢ ચમચી એ છે આનો ટેસ્ટ શાકમાં ખૂબ સરસ આવે છે તો ઉમેરી અને આપણે મિક્સ કરી લઈશું તો શિમલા મરચામાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે હવે આપણે થોડું પાણી ઉમેરીશું પાણી આપણે જરૂર પડે એમાં થોડું થોડું જ ઉમેરવાનું એક સાથે નહીં ઉમેરવાનું હવે મરચાં ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે છેલ્લે ધાણા જીરું પાવડર એક ટી સ્પૂન તો શાક આપણું તૈયાર છે હવે કોથમીર ઉમેરીશું કોથમીરને અંદર આપણે શાકમાં મિક્સ કરી લઈશું આવી રીતે અંદર કોથમીર ઉમેરવાથી શાક ખૂબ ટેસ્ટી બને છે અને હવે આપણે એકાદ મિનિટ ઢાંકી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું તો તૈયાર છે આપણું શિમલા મરચાંનું શાક બિલકુલ પંજાબી સ્ટાઇલ શાક બને છે અને ટેસ્ટી પણ બને છે રેસિપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મારી આવી અવનવી રેસિપી જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ક્લિક કરજો અને તમે કોમેન્ટ કરજો તમને આ રેસીપી કેવી લાગી ફરી મળીશું એક નવી જ રેસિપીમાં થેન્ક યુ ફોર વોચિંગ